જેતપુરના અમરનગર રોડ ઉપર આવેલ કૃષ્ણ હાઈટ વિસ્તારના ભીખુભાઈ કયાડાના ઘરે યુવક દેવાંગ પંડ્યા ચડી આવ્યો અને સીધો જ ઉપલા માળ ઉપર ગયો અને લાવો ચૂનો બાંધી દ્યો તંબાકુ વાળી ફાકી લાવો વગેરે લઈને તે નીચે આવી ગયો અને પછી કહ્યું કે હું પોલીસ છું અને તમે ગેરકાયદેસર રીતે તંબાકુ સોપારી બીડી વેચો છો ત્યારે નીલકંઠ પાનના માલિકને પણ બોલાવ્યા અને આ દુકાનદારો પાસેથી 5-5 હજાર રૂપિયા લઈ બંનેને છેતર્યા બંનેને ખબર પડતા યુવકે પૈસા પાછા આપવાને લઈને જે માથાકૂટનો વિડીયો વાયરલ થયો હતો આ નકલી પોલીસ છે કે કોણ તેની તપાસ કરી રહી છે અહેવાલ નાઝિર બોગાણી જેતપુર મારા ને એક ભાઈ પોલીસ વાળા કરીને આવ્યા હતા એને ગાડીમાં આગળ સિમ્બોલ હતો પોલીસનો અને નંબર પ્લેટમાં આગળ પોલીસ લખેલું હતું અમારી ઘરે ડાયરેક્ટ આવીને અને રૂમમાં ચપ્પલ પહેરીને ડાયરેક્ટ અંદર બૂટ પહેરેલા જ હતા એમને રૂમમાં આવી ગયા અને રૂમમાં આવીને પપ્પાનું નામ પૂછ્યું ભાઈ કે તમે કે માવાનો ને એનો વેપાર કરો છો કે અને અંદર આવીને કે મને આ ચૂનો દ્યો કે ચૂનો બાંધો કે અને પાર્સલ લીધા થોડાક પાર્સલ લઈને હાલો હવે તમે નીચે કે નીચે બેઠા અમે અને એને વાત કરી કે તમારે કે વહીવટ કરવો છે કે તો મને 5,000 રૂપિયા આપો કે પછી બાજુમાં રહેતા નીલકંઠ પાનવાળા ભાઈને બોલાવ્યા કે એને બોલાવો ફોન કર્યો એટલે નીલકંઠ પાનવાળા ભાઈ એવા એને કીધું કે તમારી ઘરે શું પડ્યું એટલે ભાઈ કે મારી ઘરે સોપારી પડી છે એટલે એની પાસેથી સોપારી લીધી કિલો એક સોપારી લઈ આવ્યા અને એને કહી જાઉં પહેલાં 10,000 રૂપિયાનું એને કીધું એટલે ભાઈ કે એટલા બધા તો ન હોય એટલે એ કે જો તમે 5,000 રૂપિયા લઈ આવો આ ભાઈએ 5,000 રૂપિયા દીધા એટલે બે પાસેથી 5-5,000 રૂપિયા લઈ ગયા ભાઈ પછી નીલકંઠ પાનવાળા ભાઈને 3,000 પાછા દીધા અને મને પાછું રસ્તામાં કીધું ભાઈ કે હું તને તારા પૈસા પાછા દઈ દઈશ એને એમ ખબર પડી કે આ ગવર્મેન્ટની કામગીરી કંઈ કરે છે તો એને કંઈ કીધું પાછા પૈસા દઈ દઈશ પછી રાત્રે પાછા અચાનક ફોન આવ્યો બીજા ભાઈ થ્રુ એ કે કોઈને પોલીસવાળા કે કોઈ આવે તો એને એ જાણ ન કરતા કે અમે પૈસા લઈ ગયા હતા એને એમ કહેજો માવો અને સોપરી લઈ ગયા હતા પછી રાત્રે એ વિડીયોમાં વાયરલ થયો છે એ વિડીયોમાં છે એ ભાઈ અમને પૈસા દેતા હતા પણ અમે પૈસા લીધેલા નથી અમે પત્રકાર મિત્રોએ અને પોલીસ મિત્રોએ સારી રીતે કામગીરી કરીને અને અમને સાથ સહકાર આપ્યો ગઈકાલે જેતપુરમાં એક વ્યક્તિ જો છે સોસાયટીમાં ઘૂમેન ઘૂમેને એક બે લોકો સાથે પોતાની પોલીસ તરીકે ખોટી ઓળખાણ આપીને એ લોકો પાસેથી તંબાકુ વેચાણના બહાને એ લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા જેમાં ટોટલ 7,000 રૂપિયા હતા પછી એ માણસને ત્યાં એ લોકો પકડી લીધો હતો જ્યારે એને ખબર પડી અને તાત્કાલિક પોલીસને જાણ કરીને પોલીસ તાત્કાલિક એ વ્યક્તિની ધરપકડ કરીને એને વિરુદ્ધ જો કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવેલ છે એનું નામ દેવાંગ પંડ્યા છે જેતપુરનો જ રહેવાસી છે અને એને વિરુદ્ધ અહીંયા પોલીસ સ્ટેશનમાં 384 અને 170 કલમ ને હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે એક માહિતી જે મળી રહી છે દેવાંગ પંડ્યા છે એમના પિતા છે નિવૃત્ત એએસઆઈ હતા જેતપુરમાં પોલીસ સ્ટાફના વ્યક્તિ હતા આ શું વિગત છે અને એ ઉપરાંત લાંબા સમયથી એ આવી રીતના તોડબાજ કરીને પોલીસના નામે તોડ કરતો હોય એવી વિગતો બહાર આવી રહી છે શું હકીકત શું છે આમાં અગર એવી કોઈ વિગત જાણવા મળશે તો એને વિરુદ્ધ આગળમાં પણ કાર્યવાહી ચાલશે અને અમારી પબ્લિકને પણ એક અપીલ છે અગર એને સાથે કોઈ પણ સાથે અગર એવી રીતે કોઈ બનાવ બન્યો છે તો પોલીસ સ્ટેશનમાં આવીને અહીંયા નિવેદન લખાય તો એને રીતે આગળની પછી તપાસ ચાલશે આ દેવાંગ પંડ્યા જે એમનો ફેમિલી હિસ્ટ્રી શું છે એમના ફાધર શું કરતા હતા ક્યાં હતા કેવી રીતના હતા અને એ આ લાઈનમાં નકલી પોલીસ બનવાના રવાડે ક્યાંથી છે એના ફાધર જો છે અહીંયા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે નિવૃત્ત થયા હતા અને જો નકલી પોલીસનો જો બનવાનો છે આમાં કાર્યવાહી અત્યારે જો તપાસ ચાલશે આમાં વિગત બારે આવશે કે કેવી રીતે વસ્તુ કરવાની એમને હરકતમાં આવી